عباس يا عباس انكسر ظهري عباس يا عباس انكسر ظهري انكسر ظهري ظهري يا عباس انكسر ظهري ظهري يا عباس شمتة العدوان يا قمر عدنان لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا يبلغ مدحه القاعدون ولا يحصي نعمه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطن الذي ليس لصفته حد مهدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووطد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام والتحية والكرام على أشرف الأنبياء والمرسلين مولانا وسيدنا حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم المصطفى محمد أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولا سيما بقية الله في الأرضين رواهنا ورواه العالمين لتراب مقدم الفدا أما بعد فقد قال الحسين عليه الصلاة والسلام إن الناس عبيد الدنيا والدين لائق على ألسنتهم يهودونه ما درت معايشهم فإذا محسوا بالبنا قل الديان درود پڑھے بر محمد وآل محمد خدا علی متعال نو شکر گزار شو کہ તોફિક નસીબ થઈ આ અયામે અઝામાં આ ગમના દિવસો અને રાત્રિઓમાં ઇમામ હુસૈન અલી સલાતુ વસલામના મસાઇબ એમના ફઝાઇલ અને એમના ઝિક્રની તોફિક નસીબ થઈ ખુદાવંદ મુતઆલની પાસે તોફિક તલબ કરીએ છીએ કે ઇન્શાઅલ્લાહ તઆલા આ મહિનાની અંદર અને આવતા મહિનાની અંદર જે માહે સફર છે આ બંને મહિનાની અંદર અને જ્યાં સુધી અયામે અદા છે અને ગમના દિવસો છે ખુદાને મોતાલ આપણને બધાને સાચા દિલથી જે આઝાદારીનો હક છે ગરચે આપણે અદા નથી કરી શકતા પરંતુ ખુદા પાસે તોફિક તલબ કરીએ છીએ કે ઇન્શાઅલ્લાહ તઆલા એવી રીતે આઝાદારી કરવાની તોફિક આપે કે જે મરજીએ ખુદાવંદે મોતાલ હોય દુરૂદ પડે પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર
આ અઝાના દિવસો અને રાત્રિઓ આટલી બધી અજીબ અને ગરીબ તારીખો છે કે જેનો હિસાબ કિતાબ આપણે નથી કરી શકતા. ઇમામ હુસૈન અલી સલાતુ વસલામનો ઝિક્ર એ ઝિક્ર છે કે જે ઇન્સાન જ્યારે પણ સાંભળે એ દિલની અંદર આંસુ આવી જાય છે, આંખમાંથી આંસુ વહે છે. શું કામ? એટલા માટે કે આપણા અઈમ્મા અલૈહિમુસ્સલાતુ વસલામે બતાવી દીધું છે કે ઝિક્રે હુસૈન એ ઝિક્રનું નામ છે કે દિલની અંદર એક આગ અને જઝ્બો લઈ આવી દે છે. દિલની અંદર ઇન્સાનને એ આઝાદારી કરવાની શક્તિ આવી જાય છે. આ છે અઝાની રાત્રિઓ. શુકામ મરતબો બુલંદ ન હોય જ્યારે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામનું નામ દુનિયા કરતાં આસમાનો ઉપર વધારે લેવામાં આવે છે. રિવાયતની અંદર છે, આપણે બધાએ સાંભળ્યું છે, ઇન્નલ હુસૈન મિસબાહુલ હુદા વ સફીનતુન નજા. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ હિદાયતનો ચિરાગ છે અને નજાતની કશ્તી છે. આ રિવાયત ફક્ત રિવાયત નથી, બલકે આ ઈ જુમલા અને લફ્ઝો અને શબ્દો છે કે જે અરશે ઇલાહીની રાઈટ સાઈડ ઉપર લખવામાં આવ્યું છે. રિવાયતની અંદર છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બયાન કરે છે કે ઉબૈ ઇબ્ને કાબ જે સહાબી હતો આવે છે, જ્યારે આવે છે રસૂલ સાથે વાત કરતો હોય છે, અચાનક ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ પણ તશરીફ લાવે છે. હવે જ્યારે મસ્જિદની અંદર ઇમામ હુસૈન આવે છે ત્યારે રસૂલુલ્લાહ ફરમાવે છે, મરહબન બિક યા ઝૈન સમાવાત વલ અર્ઝ, એ આસમાન અને જમીનની ઝીનત, તમારી ઉપર સલામ થાય, તમે ખુશામદીદ, તમને હું મરહબા કહું છું. ઓ ભાઈ કહે છે, યા રસૂલલ્લાહ હલ અહદુન સેવાક ઝૈન સમાવાત વલ અર્ઝ, શું તમારા સિવાય બીજો કોઈ આસમાન અને જમીનની ઝીનત હોઈ શકે છે? રસૂલલ્લાહ ફરમાવે છે, ઉબૈ તમે નથી ઓળખતા હુસૈનની ફઝીલતને. આ હુસૈન એ છે કે આસમાન ઉપર અને આસમાનવાળાઓ એ લોકો છે કે જે તમારા દુનિયાવાળાઓ કરતા વધારે એનો ઝિક્ર અને ફઝીલત પડે છે. ઇસ્મુહુ મક્તુબુન અન યમીનિલ અર્શ, એમનું નામ અર્શે ઇલાહીની જમણી બાજુ ઉપર લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? ઇન્નલ હુસૈન મિસબાહુલ હુદા વ સફીનતુન નજા. આ છે, આ ફક્ત હદીસ નથી કે જે આપણે બોલીએ છીએ, આ જુમલો અને આ શબ્દો ઈ છે કે જે અર્શે ઇલાહીની જમણી બાજુ લખવામાં આવ્યું છે. મદીનતુલ મઆજિઝની અંદર આ રિવાયત નકલ કરવામાં આવી છે. આ છે હુસૈનનો મરતબો. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામનું ચેપ્ટર કંઈ અલગ જ છે, એમના અહેકામ પણ અલગ જ છે. તમે જો ખાક, મીઠી, ધૂળ ખાવી હરામ છે, પણ જ્યારે તુરબતે સૈયદુ શોહદાનું નામ આવે ત્યારે મુસ્તહબ થઈ જાય છે. એક હદ સુધી જે આપણને રજા દેવામાં આવી છે કે ચણાના દાણા કરતાં ઓછું હોવું જોઈએ, વધારે ન હોવું જોઈએ. અહેકામ અલગ છે. તમે કોઈ પણ જગ્યાએ સફારીમાં જાઓ, મુસાફરતની અંદર જાઓ, નમાઝ તમારી કસર થઈ જાય છે, પણ જ્યારે કરબલાની અંદર આવો છો, એ કુબ્બાની નીચે નમાઝ પડતા હો છો, તમને અખ્તિયાર છે કે તમે ત્યાં પૂરી નમાઝ પણ પડી શકો છો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અહેકામ કઈ અલગ જ અહેકામ. એમની ઝિયારતની ફઝીલતો પણ ઘણી બધી વધારે છે. શું કામ? કારણ કે મરતબો બુલંદ છે, એમનું નામ અર્શ ઇલાહીની જમણી બાજુમાં લખવામાં આવ્યું છે. રિવાયતની અંદર છે, જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામની ઝિયારત કરશે એમને દુનિયાની અંદર સવાબ મળશે, આખિરતની અંદર સવાબ મળશે અને સ્પિરિચ્યુઅલી પણ એનું ડેવલપમેન્ટ થશે. રિવાયતની અંદર છે કે જે કોઈ શખ્સ મંઝાર કબર અલ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ આરેફન બેહક, જે કોઈ ઝિયારત કરશે ઇમામની મારેફત સાથે, કન્ડિશન અઘરી છે, ઇમામની સાચી મારેફત સાથે જે ઝિયારત કરશે, કાન મિન મુહદ્દિસિલ્લાહ યૌમ અલ કિયામા,
કયામતના દિવસે એ અલ્લાહ સાથે વાતચીત કરતો હશે, અલ્લાહ સાથે વાતચીત કરતો હશે. મોટો મરતબો છે કે ઇન્સાન કયામતના દિવસે ખુદા સાથે વાત કરે. ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાય છે કે આ માણસ જે મારેફત સાથે ઝિયારત કરશે, અલ્લાહ સાથે કયામતના દિવસે ડિસ્કશન કરશે, અલ્લાહ સાથે ગુફ્તગુનો એને મોકો અને ફઝલ મળશે. બીજી રિવાયતની અંદર છે, એમાં સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે જે કોઈ માણસ ઝિયારત કરવા જશે ઇમામ હુસેન અલૈહિસ્સલામની, એમની જાન માલ ઇજ્જત આબરૂની ખુદા હિફાજત કરશે. આ તો ફક્ત દુનિયાની અંદર છે. વકાન યૌમુલ કિયામા અહફદુ લહુ, અને જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે ખુદા તો એનું વધારે ધ્યાન રાખશે. આ તો દુનિયાની અંદર ધ્યાન રાખે છે, આખરતમાં ખુદા વધારે ધ્યાન રાખશે. ઇમામ હુસેનનો મરતબો કઈ અલગ છે. આગળ હું તમને રિવાયત બયાન કરતો ચાલું કે ઇમામની ફઝીલત કેટલી બધી વધારે છે, એમની ઝિયારતની ફઝીલત કેટલી બધી વધારે છે. આ ફઝીલત બીજા અઇમ્મા અલૈહિમુસ્સલાતુ વસલામની સાથે સરખામણી આપણે ન કરી શકીએ. રિવાયતની અંદર છે કે ઇમામ હુસેન અલૈહિસ્સલામનો મરતબો કઈ બુલંદ જ મરતબો છે. રિવાયતની અંદર છે અબાન ઇબ્ને તગલિબ ઇમામ સાદિક અલૈહિસ્સલામથી બયાન કરે છે કે 4000 મલાઇકા એ લોકો સાથે હશે કે જે ઇમામ હુસેન અલૈહિસ્સલામની ઝિયારત કરવા જશે. જ્યારે આવતા હશે કરબલામાં એનું સ્વાગત અને વેલકમ કરવા માટે જશે. જ્યારે કરબલાથી ખુદા હાફિઝી ઝિયારતે વિદા પડતો હશે, આ મલાઇકા એની સાથે જશે. જ્યારે બીમાર થશે ત્યારે એની આયાદત કરવા માટે આવશે. જ્યારે મરણ પથારી ઉપર હશે એની માટે ઇસ્તગફાર કરતા હશે. અબાન ઇબ્ને તગલિબ આટલી સરસ રિવાયતની અંદર બયાન કરી. બીજી રિવાયત જનાબે ઝુરારા ઇમામ સાદિક અલૈહિસ્સલામથી બયાન કરે છે કે કયામતના દિવસે ઇમામ હુસેન અલૈહિસ્સલામની ઝિયારત કરવાવાળા માટે આટલો બધો એનો દરજો બુલંદ હશે કે 40 વર્ષ કરતા આગળ હશે. બધા લોકો લાઈનમાં ઉભા હશે, હિસાબ કિતાબ કરતા હશે, પણ આ કે જે ઝારે ઇમામ હુસેન અલૈહિસ્સલામ હતો 40 વર્ષ આગળ હશે. લોકો હજી હિસાબ કિતાબમાં હશે, આના ગુનાહ માફ થતા હશે, પણ મારેફત સાથેની ઝિયારત. છેલ્લી રિવાયત પણ બયાન કરતો જાઓ. દાઉદ ઇબ્ને કસીર કહે છે કે જે કોઈ ઇન્સાન ઇમામ હુસેન અલૈહિસ્સલામની ઝિયારત કરતો હશે, જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા આવશે અને એના ગુનાહની માફી તલબ કરશે. હવે તમે વિચારી લો, જેના ગુનાહની માફી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા આવીને ગુનાહની ઇસ્તગફાર કરતા હશે, એના ગુનાહ ચોક્કસ અને ચોક્કસ માફ થશે. આ હતું ઇમામ હુસેન અલૈહિસ્સલામની ફઝીલત. હું મજલિસ પહેલા હું તાકીદ સાથે આ બયાન કરવા ચાહતો હતો, એટલા માટે કે આપણે સમજી લઈએ કે જે મહિનાની અંદર આપણે આવ્યા છીએ, જે મહિનાની અંદર આપણે શરૂ કરી છીએ, એ મહિનાની ફઝીલત શું છે, એ મહિનામાં જેનો સોગ આપણે મનાવવો છે એનો મરતબો કેટલો બધો બુલંદ છે, એ આપણે સમજીને આ મહિનાની અંદર શરૂ થઈએ અને આપણે મજલિસ શરૂ કરીએ. આ મારું ઇન્ટ્રોડક્શન હતું. મજલિસ અહીંયાથી શરૂ થશે. ઇમામ હુસેન અલૈહિસ્સલામ જ્યારે કરબલાના મેદાનની અંદર બીજી મોહર્રમમાં આવે છે, એક વસ્તુ બયાન કરે છે. ફરમાવે છે, ઇન્નાસ અબીદુ દુનિયા વદ્દીન લાયકુના લાલ સનતે યહૂતુનહુ મા દરત માયશહુમ ફઇઝા મુહસુ બિલ બના કલ્લદ દયાન. ઇમામ હુસેન અલૈહિસ્સલામ જ્યારે મક્કાથી કુફા તરફ આવવું હતું, 16 જગ્યાએ ઇમામ ઉભા રહે છે. 16 મંઝિલ હતી કે ઇમામ ઉભા રહે છે. થોડા દિવસ રોકાય છે, અલગ અલગ વસ્તુઓ અલગ અલગ ખબરો મળે છે, થોડા દિવસ રોકાય અને આગળ એ રીતે 16 મંઝિલ સુધી ઇમામ હુસેન અલૈહિસ્સલામ કરબલા સુધી પહોંચ્યા. આ પૂરો સફર જે છે એ 24 દિવસનો હતો. જ્યારે મક્કાથી નીકળે છે અને કરબલા પહોંચે છે, ઇમામને 24 દિવસ લાગે છે. આ 24 દિવસની અંદર આ 16 સ્ટોપ્સ જે છે અલગ અલગ, એમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામને અલગ અલગ રિપોર્ટ મળતા હતા.
કોઈ વખત કુફાથી કંઈ ખબર આવતી, કોઈ વખત ઇમામ હુસેનને લઈ સાતો અસા માણસોને મોકલતા. જનાબે મુસ્લિમને અકીલને મોકલ્યા છે, સુલેમાન અબા રઝીને પહેલાં મોકલી દીધા છે, કઈ સિબને મુસહિરે સૈદાવીને મોકલ્યા છે. અલગ અલગ માણસોને ઇમામ હુસેન અલી સા મોકલતા હતા. હવે જ્યારે મોકલતા હતા, ઇમામ હુસેન અલી સાતો અસામને ખબર મળતી હતી કે આ જે ઇમામના બા વફા સાથીઓ હતા શહીદ થઈ જતા. કઈ સિબને મુસહિરે સૈદાવી જે છે શહીદ થઈ ગયા, જ્યાં મુસ્લિમ એમને અકીલ શહીદ થઈ ચૂક્યા, સુલેમાન અબા રઝીન જે છે એ પણ શહીદ થઈ ચૂક્યા, અબ્દુલ્લાહ યખતુર ઇમામના રઝાઈ ભાઈ છે, ઇમામ હુસેન અલેસામ અને અબ્દુલ્લાહ ઇબ્ને યખતુરની વચ્ચે 3 દિવસનો ફકત ફાસલો છે જન્મદિવસમાં, બંનેના જન્મદિવસની અંદર 3 દિવસનો ફાસલો છે. એ પણ ગયા હતા, એમને પણ શહીદ કરી દેવામાં આવ્યા. ઇમામને આ બધી ખબર મળતી, ઇમામ નારાજ હતા, અઝાદારી કરતા, તસલિયત પેશ કરતા અને આગળ ચાલતા, ત્યાં સુધી કે કરબલાના મેદાનની અંદર આવી જાય છે. ઇમામ આપણને બધાને ખબર છે 2 મોહર્રમમાં કરબલાના મેદાનની અંદર આવી જાય છે. હવે જ્યારે 2 મોહર્રમમાં આવે છે, સૌથી પહેલું સેન્ટેન્સ, સૌથી પહેલી હદીસ જે બયાન કરે છે એ આ છે કે ઇન્નાસ અબીદુદ દુનિયા. એ હું પછી તરજુમો કરીશ. હું તમને આ ટોપિક કે જે આપણે ઇન્શાઅલ્લાહ તઆલા ખુદાની તૌફીક સાથે છેલ્લે સુધી આપણે લઈ જવો છે, આ ટોપિકનું મહત્વ અને ઇમ્પોર્ટન્સ કેટલું છે એ હું સમજાવવા માંગુ છું. તમે જો ઇમામ હુસેન અલેસાતુઆસામ આટલા દિવસનો સફર, આટલા બધા લોકોની શહાદતની ખબર સાંભળીને કરબલામાં આવે છે અને કરબલામાં આવીને સૌથી પહેલી વસ્તુ 2 મોહર્રમમાં બયાન કરતા હોય તો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે. એ ઇમામનો અસલ મેસેજ હશે, એ ઇમામનો પયામ અને પૈગામ હશે. ઇમામ શું બયાન કરે છે? બયાન ફરમાવે છે અન્નાસ અબીદુદ દુનિયા યા ઇન્નાસ અબીદુદ. માણસો જે છે એ દુનિયાના ગુલામો છે, માણસો જે છે એ દુનિયાના નોકરો છે. વદ્દીન લયકુન અલા અલસનતિહ, અને દીન જે છે એની જબાન ઉપર ફકત છે, એના દિલના ઊંડાણમાં નથી આવ્યું. જબાન ઉપર બોલે છે, હું બહુ દીનદાર આદમી છું, હું તો બધું દીનનું પાલન કરું છું, મને તો દીનની ખબર પડે છે, કહે છે મોઢેથી બોલે છે પણ હજી દિલના ઊંડાણમાં જે છે એ નથી ઉતર્યું. વદ્દીન લયકુન અલા અલસનતિહ ફૈઝા મુહેસુ બિલ બલા, જ્યારે આ લોકોની એક્ઝામ લેવામાં આવે, જ્યારે એની ઉપર કઈ પરીક્ષા અને એક્ઝામ મુસીબત જેવી વસ્તુ આવે, ફૈઝા મુહેસુ બિલ બલા કલ્લદ દયાનુન, દીનવાળા લોકો જે છે ઓછા થઈ જાય છે. ટૂંકમાં જ્યારે મોકો આવે કે દીન માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે દીનવાળા ઓછા થઈ જાય છે, જબાન ઉપર બહુ બોલે છે. ઇમામ હુસેન અલેસાતુઆસામ આટલો મોટો સફર, આટલી બધી શહાદતની ખબર કરબલામાં પહોંચે છે અને સૌથી પહેલી આ વસ્તુ બયાન કરતા હોય, એટલે તમારે અને મારી માટે એને બહુ જ વિચાર કરવો પડે કે ઇમામે આમ શું કામ બયાન કર્યું, ઇમામ કોનાથી નારાજ છે કે આવી રીતે બયાન કરે છે કે માણસો જે છે એ દુનિયાની અંદર છે, માણસો દુનિયાના ગુલામો છે. વદ્દીન લયકુન અલા અલસનતિહ, અને દીન અને ધર્મની વાત જે છે એ ફક્ત એની જબાન ઉપર છે, અમલની અંદર નથી દેખાતું અથવા અમલ કરે છે સમજતો નથી. આ ઇમામ હુસેન અલેસામનો દર્દ છે, આ ઇમામ હુસેન અલેસાતુઆસામ મેસેજ દેવા ચાહે છે. આ મેં તમને હદીસ બયાન કરી, હવે મને ક્લાસિફિકેશન કરવું છે આ જ હદીસનું. આ જ હદીસને આપણે ધ્યાનમાં રાખીને સરખી રીતે કેટેગરાઇઝ કરી કે કેટલા ટાઈપના લોકો હોય છે. મારું રિસર્ચ એમ બયાન કરે છે કે લોકો 3 કેટેગરીના છે, એક દીનદાર લોકો, બીજા દીન શેનાસ લોકો, ત્રીજા દીનબાઝ લોકો. દીનદાર એટલે એ લોકો કે જે દીન ઉપર અમલ કરતા હોય, નમાઝ પઢતા હોય, રોઝા રાખતા હોય, હજમાં જતા હોય, ખુમ્સ દેતા હોય, આ દીનનું અઝાદારી કરતા હોય, આ બધા દીનદાર લોકો છે કે જે દીન ઉપર અમલ કરે છે,
ખુદા અને મુતલ આપણને બધાને આ દરજો નસીબ કરે ઇન્શાઅલ્લાહ તઆલા, કે આપણે દીન ઉપર અમલ કરી. આ પહેલો દરજો છે. હજી બીજો દરજો છે કે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને ઇમામ શિકાયત ઈ જ કરે છે કે માણસો દીન ઉપર તો અમલ કરે છે પણ દીનની ઓળખાણ નથી સાચી. બીજો ગ્રુપ દીન શેનાસ, એટલે દીનની સાચી ઓળખ ધરાવનાર એ લોકો કે જે દીનને સરખી રીતે સમજે છે. આ બીજું ગ્રુપ, બીજી કેટેગરી કે જેને હું કહું છું દીન શેનાસ લોકો, કે જે દીનને સરખી રીતે સમજે છે. પહેલા અને બીજા ગ્રુપની અંદર ડિફરન્સ શું છે મારે તમને 10 દિવસ સમજાવવાનું છે કે આ શું ફર્ક છે. ઇન શોર્ટ હું તમને આજે કહું છું ફર્ક શું છે. ફર્ક એ છે કે પહેલા ગ્રુપના લોકો દીન ઉપર તો અમલ કરે છે પણ એને સમજણ નથી પડતી કે આની હકીકત શું છે. એટલા માટે તે કરબલાના મેદાનની અંદર શું આપણે લોકો એમ વિચારીએ છીએ કે ઉમર ઇબ્ને સાદ નમાઝ નહોતો પડતો? શું આપણે એમ વિચારીએ છીએ કે યઝીદ નમાઝ નહોતો પડતો? હા, ખલવતની અંદર તો ઘણા બધા ખરાબ કામ કરતો પણ જ્યારે લોકોની વચમાં આવે તો પછી દીનદાર હતો. જાહેરમાં તો નમાઝ પડતો હતો. ઉમર ઇબ્ને સાદના લશ્કરમાં પણ નમાઝી લોકો હતા. તો આ લોકો દીનદાર હતા પણ દીન શેનાસ નહોતા. ખબર નહોતી એ લોકોને કે આ તરફ હુસેન અલૈહિસલામ છે, ત્યાં આપણે જવું જોઈએ. એ વસ્તુ કબૂલ ન કર્યું અને પોતાની નમાઝની અંદર એ નમાઝનો શું ફાયદો કે જેની અંદર ઇમામની મારેફત સાથેનો ઇમામની ઓળખાણ ન હોય. તો એક પહેલું ગ્રુપ દીનદાર લોકો દીન ઉપર અમલ કરે છે. બીજું દીન શેનાસ કે દીનની સાચી ઓળખાણ હોવી જોઈએ. ત્રીજું દીનબાઝ લોકો ઘણા હોય છે, દીનદાર પણ હોય છે, દીનની ઓળખાણ પણ સરખી રીતે હોય છે, ઘણા વર્ષોથી દીનનું સ્ટડી પણ કર્યું છે પણ મુશ્કેલી છે કે દીન સાથે રમત કરતા હોય છે. રિવાયતની અંદર છે કુત્તા ઉત્તરોક, આ લોકો જે છે દીનને સુધારવા કરતા ખરાબી વધારે ફેલાવે છે. આ ત્રીજા ગ્રુપ ઇન્શાઅલ્લાહ આપણે આ બધા દિવસોની અંદર આની વિશે આપણે વ્યવસ્થિત રીતે અને ડિટેલથી વાત કરશું. આ ત્રણ ગ્રુપ વિશે ઇમામ બીજા દિવસે બીજી મોહર્રમમાં હદીસ બયાન કરે છે અને આ ત્રણ કેટેગરી એમાંથી આપણે નીકાળી શકીએ છીએ. ઇમામ જ્યારે કહે છે કે માણસો દુનિયાના ગુલામો છે, સરખી રીતે આપણે સમજીએ કે ગુલામ અને અબ્દ એટલે શું. મારે દુનિયાનું ગુલામ ન બનવું જોઈએ. મારે કોનું ગુલામ બનવાનું છે? ખુદા અને મુતઆલનું. ઇબાદુલ્લાહ ઇબાદુર રહેમાન અલ્લદીન યમશૂન અલલ અર્દે હોના. મારે તો સાચો બંદો બનવાનો છે, મારે તો સાચો ગુલામ બનવાનો છે. કોની બંદગીની જેમ? રસૂલે ખુદાની બંદગીની જેમ. એટલા માટે તે આપણે લોકો તશહુદની અંદર હંમેશા પડે અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલો, કે નબી જે છે એ સૌથી પહેલા આપણે કહીએ છીએ એ બંદા હતા, પછી કહીએ છીએ કે એ રસૂલ હતા. આ બંદગી જે છે બહુ મોટો દરજો છે. તો જ્યારે હું આ મોટા દરજા સુધી પહોંચી શકું છું તો શું કામ હું એ દરજા ઉપર નથી પહોંચતો અને દુનિયાનો ગુલામ બની જાઉં છું, દુનિયાનો બંદો બની જાઉં છું? અફસોસની વાત છે હઝરતે ઇન્સાન ઉપર કે જ્યારે બંદગી જેટલો મોટો મકામ એને અને બુલંદ દરજો મળી શકતો હોય એને છોડીને દુનિયાનો ગુલામ બની જાય છે. પછી ઇમામ હુસેન અલૈહિસલામ શિકાયત કરે છે કે માણસો દુનિયાના ગુલામો બનીને બેઠા છે. મને આ 10 દિવસની અંદર ઇવેલ્યુએશન કરવાનું છે મારી ઉપર કે શું હું દુનિયાનો ગુલામ છું કે હું અલ્લાહનો ગુલામ છું, અલ્લાહનો અબ્દ છું. અન્નાસ અબીદુ દુનિયા, લોકો જે છે દુનિયાના ગુલામો બનીને બેઠા છે, જ્યારે કે બનવાનું છે ખુદાના બંદા, ખુદાના ગુલામ બનવાનું છે. રિવાયતની અંદર છે અલ કલબો હરમુલ્લા, આ ખુદાએ દિલ જે આપ્યું છે અલ્લાહનું હરમ છે. ફલા તુસ્કિન ફી હરમિલ્લા ગૈર અલ્લાહ, આ દિલ આટલું સરસ ખુદાએ પૂછે એમાં શું કામ બીજાની મોહબ્બત નાખીએ? જ્યારે આ દિલ અલ્લાહનું હરમ છે, અલ્લાહએ બનાવેલી વસ્તુ છે, અલ્લાહની મોહબ્બત આમાં સમાવેશ થઈ શકતો હોય તો હું શું કામ દુનિયાની મોહબ્બત સમાવેશ કરું? આપણને શું ખબર છે કે અબ્દની સાચી ડેફિનેશન શું છે? એક અબ્દ અને ગુલામની કેરેક્ટરિસ્ટિક શું છે?
આવી રીતે ડિફાઈન કરવામાં આવે, આવી રીતે બયાન કરવામાં આવે, અલ અબ્દ વમા ફી યદિહી લે મૌલા, સાચો બંદો સાચો ગુલામ ઈ માણસ છે કે જે આ લોજિક સાથે આગળ વધતો હોય કે અબ્દ એને કહેવાય, જે કઈ વસ્તુ એ પ્રોસેસ કરતો હોય એ બધું પોતાના મોલાનું હોય, પોતાનું એક વસ્તુ પણ ન સમજતો હોય. આ છે સાચો બંદાનું ડેફિનેશન. જ્યારે ઇમામ કહે છે કે માણસો દુનિયાના ગુલામ છે, એ એમ કહેવા માંગે છે કે શું કામ ખુદાના બંદા નથી બનતા? ખુદાનો બંદો થવું એટલે એ કે બધી જ વસ્તુ ખુદાની રાહમાં, હત્તા આ લિબાસ જે પહેરા છે એ પણ ખુદાની રાહમાં. માણસ પોતાનું એક વસ્તુ પણ ન ગણે, બધું જ ખુદાની વસ્તુ ગણે. આને કે અબ્દ. પહેલાના જમાનાની અંદર જ્યારે અબ્દ અને ગુલામોની જ્યારે એ સિચ્યુએશન એ જમાનાની અંદર જે હતું એમાં એ હતું કે અબ્દ જે છે, ગુલામ જે છે, એ કાંઈ વસ્તુનો માલિક ન બની શકે. એક વસ્તુનો માલિક ન, બધી જ વસ્તુ જે છે એના મોલાનું હોય છે. એક નાનકડું કપડાનો પણ માલિક ન બની શકે. અબ્દ એટલે એ અલ અબ્દ વમા ફી યદી, જે પણ એની વસ્તુ એના હાથમાં છે, એની મિલકિયતની અંદર છે, એટલે મોલા એના મોલાનું છે. એટલા માટે તે આશુરાના દિવસે ઇમામ હુસેન અલૈહિસ્સલામ બધું લૂંટાવીને ખુશ થતા હતા. તરકતુલ ખલક તુરન ફી હવાક, બધું જ તે તારી મોહબ્બતની તારી રાહમાં દેવા માટે હું તૈયાર છું. તરકતુલ ખલક તુરન ફી હવાક વઐતમતુલ અયાલ લકઈ અરાક, હું મારા બચ્ચાઓને યતીમ કરવા તૈયાર છું, શું કામ મારે તારી મુલાકાતે આવવાનું છે. જો આ છે ઇમામ હુસેન અલૈહિસ્સલામ. લઈન કત્તાતની ફી હુબ્બેક ઇરબન ઇરબા લમા હન્નલ ફુઆદુ ઇલા સેવાક, અગર તારી મોહબ્બતમાં મને ટુકડે ટુકડા કરવામાં આવે, મારું દિલ તારાથી હટવાનું નથી કોઈ દિવસ. આ સાચો બંદો છે, આ છે અલ્લાહનો બંદો, આ છે સાચી મારેફત. જ્યારે ઇમામ હુસેન સાહેબ કે અન્નાસ અબીદુ દુનિયા, કે લોકો દુનિયાના પૂજારી છે, દુનિયાની અંદર ગુલામ બનીને બેઠા છે, એ આવા નથી કે જે અલ્લાહના બંદા હોવા જોઈએ. અલ્લાહના બંદા પોતાનું કંઈ સમજતા જ નથી, બધું અલ્લાહની રાહમાં દેવા તૈયાર. જેવી રીતે ઇમામ હુસેન અલૈહિસ્સલામ, જેવી રીતે કરબલાના અસહાબો, જેવી રીતે ઇમામ હુસેન અલૈહિસ્સલામના સાથીઓ, આ બધા આ અબ્દનું ડેફિનેશન અપની કેરેક્ટરિસ્ટિક્સ જાણતા હતા અને એની ઉપર અમલ કરતા હતા. હું તમને એક્ઝામ્પલ આપું કે સાચો બંદોનું મકામ શું છે. બે એક્ઝામ્પલ આપીશ, એક સાચો બંદો અને એક ખોટો બંદો, કે જે દુનિયાનો બંદો કોને કહેવાય અને આખરતનો બંદો કોને કહેવાય. આખરતનો બંદો એ બંદો છે જેની દુઆ કબૂલ થાય છે, આસમાનની સામે હાથ બુલંદ કરે છે, દુઆ કબૂલ થાય છે. આ છે અલ્લાહનો બંદો, એ મુસ્તજાબુ દાવત બની જાય છે. જે અલ્લાહનો સાચો બંદો હોય છે એનો મર્તબો એટલો બધો બુલંદ હોય છે કે જ્યારે હાથ ઊંચા કરે દુઆ જલ્દી કબૂલ થાય છે. મક્કાની અંદર કહેતી હતી, મક્કાની અંદર ડ્રાઉટ હતું, દુકાળ હતું, વરસાદનો તો વરસતો એક વખત, બધા લોકો દુઆ કરવા જતા હતા, નમાઝે સસકા પડવા જતા હતા. આપણને બધાને ખબર છે જ્યારે વરસાદ નો વરસતો હોય નમાઝે સસકા પડવી મુસ્તહબ છે. ગામની બાર બધા નીકળે દુઆ કરે છે પણ વરસાદ નથી વરસતો. બીજી વખત ગામવાળા નીકળે છે બચ્ચાઓને લઈને, બૂઢાઓ જવાનો ઓરતો બધા જાય છે દુઆ કરવા માટે, નમાઝ પડવા માટે, પાછો વરસાદ નથી વરસતો. એક માણસ કહે છે કે મેં જોયું કે બધા લોકો પાછા ફરતા હતા, દુઆ તો કરી, વરસાદનું નામ નહીં. આ માણસ કહે છે કે બધા જ્યારે પાછા ફરતા હતા તો મેં જોયું એક ગુલામ જે છે, જે નાનકડી હાઈટનો હતો, જે બિલકુલ પાતળો એવો હતો, એના દેખ રૂપ ઉપરથી લાગતું હતું કે આ બિલકુલ ગુલામ જેવો માણસ છે. કે છે મેં જોયું બધા પાછા હટે છે, એ હાથ બુલંદ કર્યા, ખુદાની બારગાહની અંદર કહે છે ખુદાયા અગર મારી કઈ આબરૂ તારી પાસે હોય તો આ કોમ પર આ મિલ્લત ઉપર વરસાદ વરસાવ. દુઆ કરે છે અને સજદો કરવા જાય છે, જોયે છે કે આસમાન ઉપરથી વરસાદ નાઝિલ થાય છે. આ છે સાચો બંદો. અલ્લાહનો બંદગી સુધી કોઈ પહોંચે તો આ મકામ થાય, દુઆ કરે અને કબૂલ થાય.
મારે તો શિકાયત કરવી પડે ને, ઘણી બધી દુઆ કરું છું, કબૂલ કેમ નથી થતી? એટલા માટે કે હું હજી બંધો નથી બન્યો, હું હજી દુનિયાનો ગુલામ છું. રાવી કહે છે કે મેં જોયું કે આ માણસની દુઆ કબૂલ થઈ, ગુલામ છે દુઆ કબૂલ થઈ ગઈ. કહે છે મેં જોયું કે કઈ જગ્યાએ જાય છે, જોયું કે એક માલિકના ઘરે જે છે એ જાય છે. રાતનો સમય હતો, પછી હું ડિસ્ટર્બ ન કર્યો. બીજા દિવસે સવારના હું એ ઘરે ગયો, કીધું કે તારો ધંધો શું છે? કે છે હું ગુલામ વેચું છું, મારી પાસે ઘણા બધા ગુલામો છે, હું વેચું છું. કે છે શું તું મને એક ગુલામ વેચી શકીશ? કે છે કેમ નહીં, મારો તો ધંધો છે, તારે જેટલા જોતા હોય એટલા, જો મારી પાસે 20 પેડા છે, આમાંથી જે જોતા હોય તું લઈ જા, સારી કિંમતમાં હું તને ડિસ્કાઉન્ટ આપીશ, લઈ જા. જોવે છે 1, 2, 3, 20 સુધી, પણ કે નહીં આ નથી જોતા. હજી કઈ તારી પાસે ગુલામ છે? કે છે હા એક છે, પણ એ ન લઈ જાય તો સારું, કારણ કે એ દેખાવમાં કાંઈ સારો નથી, કાંઈ કામ નહીં કરી શકે, કોઈને લઈ નથી જતું. કે છે નહીં મને તું બતાવ તો સહી. બતાવે છે આ તો ઓલો જ માણસ છે કે જે કાલે સાંજેની દુઆ કબૂલ થઈ ગઈ હતી. કે છે મારે આ જ જોવે છે. કે છે ન લઈ જા, પછતાવવું પડશે. કે છે નહીં હું પછતાઈશ નહીં, મને આ જ જોઈએ છે. કટલામાં કે છે આ તને જેટલામાં જોતો એટલે, કારણ કે આની કિંમત નથી, કારણ કે આની કઈ વેલ્યુ જ નથી બજારની અંદર. કે છે કઈ વાંધો, હું તને 7 દિનાર આપું છું, તું મને આપી દે. 7 દિનારમાં ડીલ થઈ જાય છે. આ લઈને ઘરે આવે છે. જ્યારે રસ્તામાં આવતા હોય છે, આ માણસ જે છે ગુલામને બહુ એહતરામથી લઈ જતો હોય છે. કે છે કઈ વસ્તુની જરૂર છે? એટલું કે તું મને એટલું બધું શું કામ માન આપો છો? હું તો એક નાનકડો સાદો ગુલામ છું. કે છે નહીં તું ગુલામ નથી, હું તારો ગુલામ છું. તું ગુલામ નથી, તું મારો મોલા છો, હું તારો ગુલામ છું. કેમ? હું તો ગુલામ છું, વર્ષો વર્ષથી ગુલામી કરતો હોઉં છું. નહીં નહીં, તું મોલા છો, હું તારો ગુલામ છું. કે છે તું આવી રીતે શું કામ બયાન કરે? કે છે કાલે સાંજે શું ભૂલાઈ ગઈ દુઆ કરી હતી અને કબૂલ થઈ ગઈ હતી? આ માણસ રોવા લાગે છે. ગુલામ ખુદા પાસે મુતવજ્જે થઈને કહે છે, ખુદાયા મેં તારી સાથે વચન કર્યું હતું કે મારા નેક કામની ખબર કોઈને પણ ન પડે. હવે કે જ્યારે કોઈ માણસને ખબર પડી ગઈ મારે આ દુનિયામાં નથી રહેવું, મારી કબજે રૂહ કરી લે, ત્યાં તે માણસ મરી જાય છે. આ છે અલ્લાહનું બંધુ, અલ્લાહની બંદગી. આ બંદગી કહેવાય. જ્યારે કે અન્નાસ અબીદુ દુનિયા, કે લોકો દુનિયાના ગુલામો છે, સામે અલ્લાહના ગુલામોનું એક્ઝામ્પલ આપણે સમજશું ત્યારે આપણને ખબર પડશે કે અલ્લાહની બંદગી કેટલો મોટો દરજ્જો છે, કેટલો બુલંદ મરતબો છે. આ એક એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ, જ્યારે આપણે જો દુનિયાના બંદા કેવા છે એ પણ આપણે સાંભળી લઈએ, તાકે આપણે સરખી રીતે કમ્પેરિઝન કરી શકીએ કે અલ્લાહના બંદા કોને કહેવાય, દુનિયાના ગુલામો અને બંદા કોને કહેવાય. કિતાબની અંદર છે, બગદાદની અંદર એક માણસ જે છે એને બધી દવાઓ અને બધી જડીબૂટીઓ અને પ્લાન્ટ્સ અને એગ્રીકલ્ચરની જે કાંઈ વસ્તુ હતી એ વેચવાનો એનો ધંધો હતો. એક વખત એક માણસ આવે છે કે જે ભાઈ તારી દુકાનની અંદર કાફૂર છે. મૈયતને જ્યારે આપણે ગુસલ દેવામાં આવે, બરાબર છે, કાફૂર લગાવવામાં આવે, એ કાફૂર કેમ્ફર છે તારી પાસે? કે છે નહીં મારી દુકાનની અંદર કેમ્ફર નથી. તારી પહેલાં પણ કેટલા માણસો આવીને પૂછી ગયા હતા થોડા ટાઈમ પહેલાં, મેં બધા ના પડી નથી. કે છે નહીં તારી પાસે છે? બોલો કે નથી મારી પાસે. કે છે નહીં તારી પાસે છે? જો ફળાની જગ્યાએ તું જો ત્યાં તને કાફૂર મળશે. એ કહે છે મને ખબર હોય મારી દુકાન છે. નથી. કહે છે નહીં તું જોતો છે, ટ્રાય તો કર. ટ્રાય કરે છે, મળી જાય છે એને કાફૂર. કહે છે તને કેમ ખબર પડી? મારી દુકાન છે, આની પહેલાં પણ કેટલા લોકો આવ્યા હતા, મેં બધાને ના પાડી, તને કેમ ખબર પડી? કિસ્સો આ છે. હવે અંસારીયનની કિતાબની અંદર છે, એ લખે છે કે આ માણસ એમ કહે છે કે એક શિયા કે જે મુખલિસ હતો એનું મરણ થઈ જાય છે, એની વફા થઈ જાય છે, અને ઇમામે ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ એમને ગુસલ અને કફન દેવાનું છે. એની માટે કાફૂર જોતું હતું એટલે હું લેવાયો. મને કહેવું નહોતું પણ તું આ રાસ્તાને ખબર પડી એટલે મેં તને કીધું છે. કે છે તું મોલા પાસેથી આવે છો,
મારે તારા પૈસા નથી જોતા, તું મને ફકત અને ફકત મોલાનો દીદાર કરવા લઈ જા, મને દીદાર કરવા લઈ જા. શિયા હતો કે જે મને દીદાર, જો દીનદાર અને દીન શેનાસ કોને કહેવાય હમણાં આપણને સમજ પડશે, કે છે મોલાનો દીદાર કરવા જવું છે, મને તું લઈ જા. કાંઈ વાંધો નહીં, લઈ જાય છે. કે છે તું કોઈને કહેતો નહીં, ગામની બહાર નીકળે છે, થોડાક દૂર થયા, જોયું સાંજનો સમય હતો, વરસાદ પડવા લાગે છે. જ્યારે વરસાદ પડવા લાગે છે, ઓલો માણસ કે આપણે પહોંચી જ ગયા છીએ, જો થોડુંક ચાલશું તો હમણાં ઇમામનો ખૈમો આવશે અને ત્યાં આપણે દાખલ થઈને ઇમામની મુલાકાત કરી નાખી. અખીશ નહીં નહીં, બની નહીં શકે હું કાલે આવું. કે છે કેમ, આપણે તો મળવા આવ્યા છીએ, તને પણ બહુ શોખ હતો મળવાનો, કેમ કાલે? કે જો અત્યારે વરસાદ પડે છે, મને એમ લાગે છે કે મારી દુકાનની ઉપર ટેરેસ ઉપર મેં સાબુ બનાવ્યા હતા. પહેલાંના જમાની અંદર સાબુ બનાવતા, ટેરેસ ઉપર રાખતા, તાકે જે છે એની ઉપર ગરમી લાગે, તાકે એ સોલિડ બની જાય, લિક્વિડની હાલતમાંથી નીકળી જાય. કે છે એ સાબુ ખરાબ થઈ જાય, એની ઉપર પાણી પડશે તો એ બધું ખરાબ થઈ જવાનું છે. બની શકે તો ઇમામને કહી દે હું કાલે આવીશ, અત્યારે મને કામ છે. આ પણ બંધો છે, આ પણ એક શિયા છે, પણ તમે જો આ દુનિયાનો બંધો છે. અન્નાસ અબીદુદ દુનિયા, માણસો દુનિયાના બંદાઓ અને ગુલામો છે. એનો મતલબ શું એ મેં તમને આજે બયાન કર્યું, બે એક્ઝામ્પલ આપ્યા. આ બંને એપરેન્ટલી કિતાબોની અંદર છે કિસ્સાઓ, કે જે મેં બયાન કર્યા કે એક અલ્લાહનો બંદો કોને કહે વાકઈ અને સાચો બંદો, અને બીજી સાઈડ કીધું કે જે દુનિયાનો ગુલામ છે એ કોને કહે. અહીંયા સુધી આપણે બસ રાખી. કાલે હું તમને દીનદારી અને દીન શેનાસીની અંદર ડિફરન્સ શું છે હું ઇન્શાઅલ્લાહ તઆલા કાલે કન્ટિન્યુ કરીશ. અઝાના દિવસો છે, શબે અવ્વલ છે. શબે અવ્વલમાં જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને આપણે યાદ કરીએ. એટલા માટે જનાબે મુસ્લિમને આપણે યાદ કરીએ કારણ કે ઇમામ હુસેન અલી સાતો અસામે એમને યાદ કર્યા હતા. આ ઇમામના વફાદાર સાથી નો મસાહેબ આપણે આજે રાત્રે શું કામ સિલેક્ટ કર્યું? એટલા માટે કે જ્યારે આશુરાનો દિવસ આવ્યો ત્યારે ઇમામ એમને ભૂલ્યા નથી, ઇમામ એમને યાદ રાખ્યા હતા. જ્યારે ઇમામ યાદ રાખે છે તો આપણે પણ યાદ કરીએ. સૌથી પહેલા આ સહાબી, ઈ સહાબી નથી કે જે કરબલાના મેદાનની અંદર મોહર્રમની આશુરાની અંદર શહીદ થયા, એની પહેલા શહીદ થઈ ચૂક્યા છે, પણ ઇમામ એમને ભૂલતા નથી, ઇમામ યાદ રાખે છે. આ ઇમામની અજીબ વસ્તુ કહેવાય કે કરબલાના મેદાનની અંદર આશુરાના દિવસે જે પહેલાના સહાબીઓ જે શહીદ થઈ ચૂક્યા છે એમને પણ યાદ રાખ્યા છે. સુલેમાન અબારઝીન, અબ્દુલ્લાહ ઇબ્ને અખ્તુર, કૈસ ઇબ્ને મુસહિરે સૈદાવી, મુસ્લિમ ઇબ્ને અકીલ, આ બધાને ઇમામ યાદ રાખે છે. આ જનાબે મુસ્લિમની જિંદગીમાં આપણે મસાહેબ સાંભળશું, પણ એની પહેલાં મસાહેબમાંથી અખલાકી નુક્તા જે આપણે શીખવાના છે એ પણ આપણે બયાન કરતા જઈએ. જનાબે મુસ્લિમની જિંદગીમાંથી, જે છેલ્લી જિંદગીમાંથી, જે છેલ્લા લહેજાઓ હતા એમાંથી આપણે જે શીખી શકીએ છીએ એ આ વસ્તુ છે કે ઈ જ્યારે જનાબે હાનીના ઘરમાં હતા ત્યારે શરીક ઇબ્ને અવારે એમને સજેશન આપ્યું કે જે જો હમણાં હાનીના ઘરમાં ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ આવવાનો છે, તમે એને પાછળથી હમલો કરો અને એને મારી નાખો. આમ બયાન કર્યું હતું. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ શું જવાબ આપે છે? બયાન કરે છે, કાલ નબી સલ્લલ્લાહુ અલૈહી વઆલે ઇન્નલ ઈમાન કૈયદલ ફત, આપણે મુમિન લોકો છીએ, આપણને ટેરર કરવાનું ના પાડી છે, આપણને કોઈ ઉપર પાછળથી હમલો કરવાની ના પાડી છે ઇસ્લામે. નબીએ બયાન કર્યું છે હું નથી કરી શકવાનું. તમે જો દુશ્મન, એ દુશ્મન કે એમના ખૂનનો પ્યાસો હતો પણ ઘરે આવે છે એને પાછળથી હમલો નથી કરતા, આપણી માટે શીખવાનો બોધપાઠ છે, લેસન છે. આટલી બધી મુસીબતના જમાનાની અંદર પણ અખલાકને નથી ભૂલતા, નબીના કોલ અને વચન અને હદીસ ઉપર બિલકુલ પરફેક્ટ રીતે અમલ કરે છે. બહુ સરસ મજાની વાત છે કે આપણે મસાહેબમાંથી અખલાકની વસ્તુ શીખીએ.
બીજી વસ્તુ જે આપણે જણા મુસ્લિમના મસાયબમાંથી અખલાકની વસ્તુ શીખી શકીએ છીએ એ આ છે કે જ્યારે જણાવે મુસ્લિમની શહાદત થતી હતી ત્યારે વસિયત કરે છે, કહે છે કુફામાંથી મેં કોઈની પાસેથી કર્જ લીધું છે, હું મરી જાઉં તો મારી શમશીર વેચીને જે પૈસા આવે એને પહોંચતા કરજો. અલ્લાહુ અકબર. જો અહલે બૈત અલૈહિમુસ્સલામના ખાનદાન વાળાઓ મરે છે, શહીદ થાય છે, પણ પોતાના અખલાક જે મકારેમુલ અખલાક હતા એ છોડતા નથી. આજે મુસ્લિમની જિંદગીમાંથી આ એટલીસ્ટ બે વસ્તુ શીખવા જેવી છે. આ મુસ્લિમ નો મરતબો એટલો બધો વધારે બુલંદ છે કે ઇમામ હુસેન અલૈહિસ્સલામ જ્યારે કુફાવાળાને લેટર લખે છે, બયાન કરે છે, હું મારા તરફથી એવા માણસને મોકલું છું કે મને એની ઉપર ભરોસો છે. એક ઇમામ એક સહાબી વિશે લખે છે કે મને એની ઉપર ભરોસો છે, બહુ મોટો મકામ છે. આપણા વક્તના ઇમામ આપણને આ દરજા સુધી સમજતા હોય કે આપણા ઇમામનો ભરોસો આપણે જીતી શકતા હોય તો સાચો મકામ છે, આ સાચો મરતબો છે. ઇમામ હુસેન અલૈહિસ્સલામ જ્યારે મુસ્લિમ વિશે આ લખે છે, હવે જ્યારે મુસ્લિમને મોકલે છે, રવાના કરે છે, જ્યારે મુસ્લિમના મસાયબ ઘણા અઘરા મસાયબ છે, જ્યાં મુસ્લિમ ફક્ત કુફાની અંદર મસાયબ નથી, રસ્તાની અંદર પણ મસાયબ છે. જ્યાં મુસ્લિમ જ્યારે જાતા હતા તો એમની સાથે બે સહાબી હતા, એમના બે સાથી હતા. આ બંને સાથી જે છે રસ્તાની અંદર શહીદ થઈ જાય છે. રસ્તો અઘરો હતો, જાસૂસો અલગ અલગ રસ્તાઓથી આવતા હતા. જ્યાં મુસ્લિમ બચાવવા માટે કુફા સુધી સરખી રીતે પહોંચી જાય, રસ્તો ગુમાઈ જાય છે, ખોવાઈ જાય છે, એ લોકો બે સાથી શહીદ થઈ જાય છે. જ્યાં મુસ્લિમે આટલો બધો સખ્ત મરહલો તે કરીને કુફા સુધી પહોંચ્યા છે. પાંચમી શવ્વાલના કુફાની અંદર જ્યારે પહોંચે છે, 18,000 લોકો જે છે ઇમામ હુસેન અલૈહિસ્સલામ સાથે બેયત કરવાનું વચન કરે છે. પણ જ્યારે જ્યાં મુસ્લિમ ઇબ્ને અખિલ ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો જમાનો આવે છે, જ્યાં હવે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ એ મલઉન છે કે જ્યાં હવે મુસ્લિમ ઇબ્ને અખિલ ઉપર એટલા બધા જુલ્મ કર્યા કે કુફાવાળાઓને ખરીદી લીધા અને 18,000 જા તરફદાર હતા. નમાઝે ઈશા પછી જ્યાં હવે મુસ્લિમ જ્યારે પાછું ફરીને જોવે છે તો બસ થોડાક લોકો મસ્જિદની અંદર બાકી રહે છે, અને જ્યારે થોડાક લોકોની અંદર રહીને જણાવે મુસ્લિમ કેવી રીતે જંગ કરી શકે છે. કુફાની ગલીઓની અંદર જણાવે મુસ્લિમ રવાના થાય છે. હા, એ માણસ કે ઘણા દિવસથી અકેલા કુફાની અંદર હતા, આ ઘરથી બીજા ઘરની અંદર, બીજા ઘરને છોડીને ત્રીજા ઘરની અંદર, મઝલૂમ મુસ્લિમ ઇબ્ને અખિલ જ્યારે એકલા રહી જાય છે, એ બની હાશિમની તલવારથી જંગ કરવાનું શરૂ કરે છે. દુશ્મનો ચારો તરફથી ઘેરી લે છે, મુસ્લિમ ઉપર પથ્થરથી અને શમશીર દારુલ અમારા થી નીચે પછાડવામાં આવે. પણ હા, હજી પછાડા નથી, પૂછવામાં આવે છે મુસ્લિમ કઈ વસિયત હોય તો અમને કયો. જણાવે મુસ્લિમ રોવા લાગે છે, પૂછે છે મુસ્લિમ તમે બની હાશી વાળાઓ છો, તમે શું કામ રહો છો? કહે છે એટલા માટે અમે રડીએ છીએ કે મને મારી મોત અને શહાદત નો ડર નથી, મને મારા મોલા હુસેન ઉપર ડર છે. હારે અગર હુસેન કુફા ની અંદર આવશે કેવી રીતે એ બાબા કુફા વાળાઓને જોઈ શકશે? ના જણાવે મુસ્લિમ રોતા હોય છે, પાણી લાવવામાં આવે છે, પાણી પીવા લાગે છે, જોવે છે મોઢામાંથી ખૂન પડે છે અને પાણીને આવે મુસાબ કરી દે છે. મુસ્લિમ પાણી નથી પી શકતા. આરે મુસ્લિમ તમને આજે પાણી દેવામાં આવે છે, જરા આશરે આશુરા
હુસૈન મઝલૂમ ને કોઈ પાણી દેવા પણ તૈયાર નથી દાદા. હા, જો હવે મુસ્લિમ ને બધું તે વ્યાધિ એમાં છે કે એમાં હુસૈન કુફામાં ન આવે. હા, એમાં હુસૈન અલી સલાતો વસલામ વિશે વસિયત પણ કરી ચુક્યા. જો હવે મુસ્લિમ ને દારૂના મારવાથી નીચે પછાડવામાં આવે છે. સૌથી પહેલું સરે મુબારક હતું કે જે બની હાશમી માંથી સવાલ કરવામાં આવ્યું. જ્યારે ઇમામ હુસૈન અલી સલાતો વસલામ ને ખબર પડે છે, એમાં હજી કરબલા નથી પહોંચ્યા, રસ્તાની અંદર હોય છે. જલ્દીથી જરા બે મુસ્લિમના ખૈમાની અંદર જાય છે, એમની નાનકડી દુખતરને લઈને આવે છે, હાથ ફેરવે છે માતા ઉપર, કહે છે બેટા બાબાની યાદ આવે તો મને યાદ કરજે. હા, જરા બે મુસ્લિમની દુખતર ઉપર એમના સરે મુબારક ઉપર કોઈ દસ્ત શબકત ફેરવવાનું છે. આવો જરા જિંદા રે શામની અંદર બીબી સકીના છે, અગર બાબાની યાદ પણ કરે છે તમાચર. અબ્બાસ યા અબ્બાસ ઇનકે સરદારી, અબ્બાસ યા અબ્બાસ ઇનકે સરદારી, ઇનકે સરદારી બહરિયા અબ્બાસ, ઇનકે સરદારી બહરિયા અબ્બાસ, ચિંતા દિલ આદવાન યા ગુમરા.